માંડવી ખારવા સમાજ આયોજિત ભગવાન મુરલી મનોહરની પરંપરાગત 344મી રવાડીમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા. જય શ્રી કૃષ્ણ. અશોક શંભુભાઈ પોપિંડી, માંડવી ખારવા સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું. અમારી ભગવાન મુરલી મનોહરજીની 344મી રથયાત્રા આજે નીકળી રહી છે. 343 વર્ષ પૂર્વે સંવત 1735થી આ રથયાત્રાની શરૂઆત થઈ હતી. અમારા ખારવા સમાજ દ્વારા એકદમ ધામધૂમથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવની ખાસ વિશેષતા એ છે કે આ ભગવાન મુરલી મનોહરનો રથ, જે વાણના કારીગરો દ્વારા તે વખતે બનાવવામાં આવેલો, અને જે દેશી સવાલી ઢોલ છે એ મુખ્ય આકર્ષણ આ રથયાત્રાનું છે. એ સિવાય વિવિધ ગ્રુપો દ્વારા ડીજે, ડાન્સ પાર્ટી, મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા જેવી વિવિધ પાર્ટીઓ ગોઠવવામાં આવી છે. ખાસ વાત કરીએ તો કેટલા દિવસ પૂર્વે આ રવાડીનું આયોજન થતું હોય છે? આમ જોવા જઈએ તો રવાડીનું આયોજન તો લગભગ 3-4 મહિના પહેલાં જ શરૂ થઈ જાય છે, અને જે મુખ્ય રથ છે એની પણ તૈયારી આખું વર્ષ નાની નાની તૈયારી ચાલે છે, પરંતુ 2-2 મહિના લાગે છે આ બધું આયોજન કરતાં. ક્યાંથી ક્યાં સુધી રવાડી નીકળે છે? ભગવાન મુરલી મનોહરજીને અમે બપોરે વિધિપૂર્વક ત્યાંથી મંદિરેથી લઈ આવ્યા છીએ, અને અહીંયાથી મુખ્ય રસ્તા ઉપર શાક માર્કેટ પાસે, ભીમાણી સ્કૂલ પાસે, ત્યાંથી આશાપુરામાનું મંદિર થઈ અને લક્ષ્મીનારાયણ ચોક સુધી જશે. ત્યાં ભગવાનને ફરીથી ઉતારી રથ ઉપરથી એની પૂજા કરવામાં આવશે, અને એ પૂજા વિધિ સંપન્ન થયા બાદ ફરીથી એ જ રૂટ ઉપરથી પાછી લઈ આવવામાં આવશે. પાછી લઈ આવવામાં અમે એક રૂટ ચેન્જ કરીએ છીએ, જે વર્ષોથી રિટર્ન જે થાય છે એ કિમજી રામદાસ ઓફિસ જે છે ત્યાં થઈને આવે છે. અને વહેલી સવારે ખારવા સમાજની જે રવાડી છે, આપણે પરંપરા જે આપણી હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખી છે, તો એ વિશે શું કહેશો? એટલે 100% આપણા જે વડીલો છે તે આટલા આટલા વર્ષોથી આ લાકડાના રથને આટલો જ જયમતથી સાચવી અને રાખે છે સંભાળીને, અને સમગ્ર સમાજ આ પરંપરાને અતિ ઉત્સાહથી ઉજવે છે, અને વર્ષો સુધી આ વસ્તુ ટકાવી રાખશો. આયોજનને સફળ બનાવવા માટે કોણ કોણ? તો અમારો આખો સમાજ, એ સિવાય પણ સલૈયા, મુંદ્રા, ગાંધીધામ જેવા સમાજો પણ સાથે સંકળાયેલા હોય છે, અને બહારથી પણ મોટાભાગની ઘણી બધી પબ્લિકો આ ઉત્સવ મનાવવા આવતી હોય છે. મુખ્ય આયોજનમાં અમારી કમિટી સિવાય વિવિધ ગ્રુપો જે છે, હનુમાન ડેરી ગ્રુપ છે, એના સિવાય ઢોલીઓના જે ગ્રુપ છે, બધા જ ગ્રુપો સાથે મળી અને મહેનત કરે છે, અને સમગ્ર સમાજનો પ્રત્યેક યુવાન આમાં કાંઈક ને કાંઈક યોગદાન આપી અને આયોજનને સફળ બનાવવા માટે કોશિશ કરે. સવારે વહેલી સવારની જે છે પૂજનવિધિ, એમાં લક્ષ્મીનારાયણ ચોકમાં પહોંચ્યા પછી કોટેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં ભગવાનને સ્નાનવિધિ અને પ્રાતઃવિધિ કરી અને એને પાછું રિટર્ન લેવામાં આવે છે, અને પછી મુરલી મનોહર મંદિરમાં પહોંચી અને પાછા ભગવાનને ત્યાં સ્થાન ઉપર સ્થાપિત કરવામાં આવે છે. ચોક્કસ ખારવા સમાજના આયોજનને સમગ્ર હિન્દુ સમાજ માંડવીમાં રહેતા બધા જ લોકો ખૂબ જ સારો સાથ સહકાર આપે છે, અને સૌ સાથે મળી અને આ ઉત્સવનું ઉજવણી કરીએ છીએ. તો તમારા માધ્યમથી હું તમારા સૌ પત્રકાર મિત્રોનો, પોલીસ સ્ટાફનો, જીઈબીનો, માંડવી નગરપાલિકાનો, અને જે પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે લોકોએ પણ આમાં સાથ સહકાર આપ્યો છે એ તમામનો એક આભાર માનવા માંગુ છું. થેન્ક યુ વેરી મચ. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.